હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું ચારા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં વિષય ગુજરાતી, જેમાં પૂરક વાંચન 3 એમાં છે ખીચડી પકાવું છું. ખીચડી પકાવું છું એટલે આપણને મનમાં શું આવે કે જે આપણે રસોઈમાં ખીચડી બનાવીએ છીએ એ બનાવું છું. પણ આ ખૂબ જ સરસ મજાનો એક અકબર અને બિરબલની યુક્તિ વિશેનો આખો સરસ મજાનો વાર્તા છે, એવો પાઠ છે. આમાં બિરબલની ચતુરાઈ છે, એ ચતુરાઈથી એક એ માણસને બોધપાઠ શીખવે છે અને રાજાને પણ ન્યાય અપાવે છે. આથી આ પાઠમાં આપણે શું છે એ જોઈએ. તો કે શિયાળાનો દિવસ હતો, કડકડતી ઠંડી પડતી હતી. દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો. તેણે દરબારીઓને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઉભો રહે ખરો? એક દરબારી બોલ્યો, નામદાર, દિલ કોરી નાખે એવી ઠંડી છે. બરફ જેવા ઠંડા પાણીમાં ઉભા રહેવાની કોની છાતી છાતી ચાલે? ઉનાળો હોય તો કોઈ આવી હિંમત કરે, પણ આવામાં અત્યારે શિયાળામાં કોઈ આવી હિંમત ન કરે. ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો, ખુદાવંત, પૈસો અજબ ચીજ છે, ઇનામની લાલચે કોઈ જોખમ ખેડી ખરો. એટલે ત્યાં એક બીજો દરબારી છે, એ કહે છે કે હા, કદાચ જો પૈસા કોઈ આપે, પૈસા ઇનામ બાબતે ઇનામ પેટે કોઈ પૈસા આપે તો કોઈ ઉભું રહેવાની હિંમત પણ કરો. બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી. 25 વર્ષનો એક ગરીબ નવજુવાન આ ઇનામની શરત સ્વીકારી. આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો. નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઉભો રહ્યો. સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઉભો ઉભો પ્રાર્થના કરતો હતો. બાદશાહે તેની સાલા સિયાવવા જતા હતા ત્યાં એક અદેખો ચોકીદાર મળ્યો. હજુ રાત્રે મેં એને તાપતો જોયો હતો. હવે શું થયું, સવારમાં ત્યારે આ એક યુવાન છે, પોતે આખી રાત આવી કડમડતી ઠંડીમાં તે ઠંડા પાણીમાં ઉભો રહે છે, પણ આવા બધામાં એક અદેખો ચોકીદાર હતો, એને આ વસ્તુ ગમી નહીં. એટલે એ રાજાને કહે છે કે રાજા, તમે સાંભળો, પેલા મારી વાત સાંભળો. ઉભાર્યો બાદશાહ એટલે આ રાત્રે છે ને એ ઊંઘો ઊભો તાપનો કરતો હતો. નવજુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો? એને પ્રશ્ન પૂછ્યો, શું હું તાપતો હતો? આવો ગોળો શા માટે ગભરાવે છે? હું તો આખી રાત પાણીમાં હતો, તું પોતે એને સાક્ષી છે. એટલે કે છે કે હું થોડો તાપતો હતો, કે હું તો આખી રાત પાણીમાં ઊભો હતો, એની સાક્ષી તું જ છો. ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો? ઘોડા જુવાને જવાબ આપ્યો, હા, આખી રાતે દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી. અદેખા ચોકીદારે કહ્યું, ત્યારે તેને એ દીવાની ગરમી મળી ખરી ને? એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો. હજુ આ માણસ ઇનામને લાયો નથી. એ કહે છે કે જે મહેલમાં જે લાઇટનો લેમ્પ ચાલુ હતો એની સામે તું જોઈને આખી રાત ઊભો નહોતો? તો પછી એ યુવાન કે છે કે હા, હું એની સામે ઊભો ઊભો જોતો હતો. એટલે એ કે છે કે તો ઈ તું પ્રકાશના હિસાબે તું અત્યાર સુધી ઊભો રહી શક્યો છો, નહીં તો તું ઊભો ન રહી શકો. નવજુવાને ઇનામ આપ્યા બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા. નવજુવાન નિરાશ થઈ ગયો. બિરબલ બહાર ગામથી પાછો આવ્યો અને એણે તેની પાસે જઈને બનેલી વાત રજે રજ કરી. બિરબલે નવજુવાનને કહ્યું, પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? નવજુવાને કહ્યું, હું ગરીબ માણસ, ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય છે. બિરબલે તેને ધીરજ રાખવાનું કહીને વિદાય કરી. બિરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળી. તેને તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો. સિપાહીએ બિરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહને સંદેશો કર્યો. બિરબલે કહેવડાવ્યું, અત્યારે ખીચડી પકાવું છું, એ તૈયાર થાય ત્યારે ખાઈને તરત બાદશાહ પાસે આવીશ. હવે બિરબલ છે એ બાર ગામથી આવે છે અને એને આ બધી વાતની ઘટનાની એને ખબર પડે છે. ત્યારે બિરબલ કહે છે કે તું ચિંતા ન કર, હું કઈ કરીશ અને તું ધીરજ રાખ. ત્યારે અકબર જે બાદશાહ બિરબલ બાદશાહ છે એને અકબરને મળવા માટે સંદેશો મોકલે છે. ત્યારે બિરબલ કહે છે કે હું અત્યારે ખીચડી બનાવું છું, ખીચડી બની જશે એટલે હું ખાઈને તમારી પાસે આવીશ. કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવીને તે જ સંદેશો મોકલાવ્યો. વળી કલાક વીત્યા પણ બિરબલ જણાયો નહીં. એટલે બાદશાહે અધીરા થયા અને તેમને મનમાં બોલ્યા, આ તે કેવી ખીચડી કે 2 કલાક પણ જણે નહીં, ચાર જઈને જોઉં તો ખરા.
ત્યારે પછી બાદશાહ છે એ અધી રાત થી જે છે અને મનમાં બોલે છે કે આવી કેવી ખીચડી કે બબે કલાક થાય તો હજી કે બને નહીં કે ના હોય મને ત્યાં જઈને જોવા દો. બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાહી સાથે બિરબલ ને ત્યાં આવ્યા અને બિરબલ ઉતાવળ ઉતાવળ બહાર આવ્યો. તે બોલ્યું, નામદાર કહો તો ભૂખ્યો ભૂખ્યો આવો, પણ ખીચડી હજુ ચડી નથી, ખાતરી નથી થતી, તો ચાલો સાથે જ જુઓ. એ કે છે કે તમે કહેતા હોય તો હું ભૂખે ભૂખ્યો આવું, હજી ખીચડી મારી જે ખીચડી છે હજી એ બની નથી, તમને વિશ્વાસ ન આવતો હોય તો આવીને જરા જોઈ જાઓ. બાદશાહને હસવું આવ્યું, તે ઘરના માળામાં આવ્યા, તેમણે ત્યાં જ જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્રણ વાંસને જમીન પર ઉભા રાખીને એ ત્રણેય મથાળે એક 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 સાથે બાંધ્યા હતા. બાંધેલા વાંસની અધવચ્ચે એક હાંડવી ટાંગી હતી, નીચે જમીન ઉપર ચૂલો સળગાવ્યો હતો. ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો. પછી તેણે હાંડવી તરફ જોયું. બાદશાહને હસવું આવ્યું. તેણે બિરબલને કહ્યું, બિરબલ તું તો બેવકૂફ છે, તારું મગજ ઠેકાણા છે કે નહીં? તે આ શું માન્યું છે? આ ચૂલાનો તાપ ઊંચે હાંડવીને કેવી રીતે પહોંચે? આમ તો તારી ખીચડી 7 દિવસે પણ નહીં ચડે. એટલે ત્યાર બાદશાહ છે એના ઘરે અંદર જઈને જોવે છે. તો બિરબલ શું કરતો હોય છે? તો કે જે ખીચડી છે એ ઉપર લાકડીએ ટીંગાયેલી હોય છે અને નીચે લાકડા અને તાપ મૂકેલું હોય છે. ત્યારે આ બધું જોઈ અને બાદશાહ કહે છે અને હસવું આવે છે. એ કે તું આવી રીતે ખીચડી પકાવીશ તો 3 દિવસે નહીં પણ 7 દિવસે પણ તારી ખીચડી નહીં પાકે. બિરબલે વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો, નામદાર આ ભલે મને ડાયો નો કામ, મને આશા છે કે ખીચડી ચડશે, મને સફળતા મળશે. એ કે છે કે તમે ભલે મારા વિશે જે વિચારો પણ મને એવી આશા છે કે મારી ખીચડી એક દિવસ બની જશે અને મને સફળતા મળશે. બાદશાહે કહ્યું, બિરબલ મને તારી વાત સમજાતી નથી, તારા મનમાં શું છે? ચડ કહી દે. બિરબલ બોલ્યો, દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી અને તેથી તે જીવી ગયો. તો દીવો તો દૂર હતો પણ ચૂલો હાંડવીની નજીક છે, મારી ખીચડી જરૂર રંધાશે. એટલે બાદશાહને બિરબલ કહે છે કે જો પેલો જુવાની કે સામે દૂર ઉભો રહીને પણ એને એની દીવાની ગરમી મળતી હોય તો મારો જે ખીચડીનો મારો ચૂલો છે એ ખીચડીથી નજીક છે, તો એનાથી ખીચડી છે એ પાકી જશે એની મને આશા છે. પછી બિરબલે અનેકા સિપાહી તરફ જોયું અને કહ્યું, આને પૂછો એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે. અનેકા સિપાહીનો મોં પડી ગયો અને નીચું માથું કરીને ઉભો રહ્યો. બાદશાહે બીજા સિપાહીને કહ્યું, પેલા નવજુવાનને મહેલમાં આવવાનું કહી આવો અને તને કહેજો કે તારું ઇનામ તને મળશે. આવી રીતે બિરબલ છે એ બાદશાહને એક સરસ મજાનો પાઠ ભણાવી જાય છે અને કહે છે કે હંમેશા આપણે કોઈનું ખરાબ વિચારવું ન જોઈએ. તો હવે આપણે આ પાઠના શબ્દ સમજૂતી જરા જોઈ લઈએ. અદેખું એટલે કે બીજાની સારી સ્થિતિ દેખી ન શકે તેવો માણસ. નસીબ એટલે ભાગ્ય, અધિરાય એટલે ઉતાવળ. ચૂલો રાંધવા માટે, ચૂલો એટલે કે રાંધવા માટેનું બળતણ ગોઠવામાં કરાવતી ગોઠવણ. ભૂંગળી એટલે ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની કુકણી. હાંડવી એટલે કોળા માટીનું વાસણ અને બેવકૂફ એટલે કે મૂળ. તો ત્યાર પછી છે રૂઢિ પ્રયોગના દીવ કોરી નાખે એવું રૂઢિ પ્રયોગ. પેલું છે તે દિલ કોરી નાખે તેવું, એટલે સખત અને પુષ્કળ એટલે કે ખૂબ જ વધારે પડતી મહેનત માની લે તેવું. પછી છે કે છાતી ચાલવી એટલે કે હિંમત હોવી. કોઈ પણ વ્યક્તિ છે એ આ વ્યક્તિ કેમ ઠંડા પાણીમાં ઉભું રહેવાની હિંમત કરે છે એટલે કે હિંમત હોવી. પછી મોં પડી જવું એટલે કે શરમિંદુ થઈ જવું. મોં પડી જવું એટલે કે શરમિંદુ થઈ જવું અથવા તો શરમાવવું. નીચે માથું કરવું એટલે કે શરમથી નીચે જોવું. હવે આ રૂઢિ આ પાઠમાં આપણે ખાલી માત્ર રૂઢિ પ્રયોગના અર્થ જ લખવાના છે અને સાથે સાથે શબ્દ સમજૂતી પણ તમારે પાઠ્યપુસ્તકમાંથી લખી લેવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.